વેલકમ બેક રાજ્યભરમાં દિવસે દિવસે સ્વાઇન કહેર વધી રહ્યો છે રાજકોટમાં સ્વાઇન કારણે આ શહેરમાં ડીડીઓ દ્વારા શિક્ષકોને સૂચના આપવામાં છે વિદ્યાર્થીઓ માટે ડીડીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તાવ ઉધરસ હોય તેવા બાળકોને અલગ બેસાડવાની સૂચના અપાય છે વકરતા સ્વાઇન ફ્લુને રોકવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે વધુ વિગત આપશે સંવાદદાતા શનિ મૈયા સાથે રાજકોટથી લાઇવ જોડાઈ ગયા છે શણી રાજકોટમાં સ્વાઇન ફ્લૂ દિવસે દિવસે વધુ વકરી રહ્યો છે હવે ડીડીઓ દ્વારા શિક્ષકોને સૂચના આપવામાં આવી છે શાળામાં કયા પ્રકારે તકેદારી રાખવા માટે આદેશ અપાયા છે જી ચોક્કસથી જે રીતે વાત કરવામાં આવે તો સ્વાઈન કેસોમાં દિવસે ને દિવસે વધારો થયો છે અત્યારે જે વાત કરવામાં આવે સ્વાઇન ફ્લુ ના કારણે એક દર્દીનું મોત થયું છે એક જ દિવસમાં ત્રણ દર્દીઓના મોત થયા હતા ઓગણચાલીસ દિવસની વાત કરવામાં આવે તો કુલ મૃત્યુ ઓગણત્રીસે પહોંચી ચૂક્યો છે ત્યારે કહી શકાય કે અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સરકારી શાળાના બાળકોને કહી શકાય કે આદેશ આપવામાં આવે છે હું આપણે રાજકોટના દ્રશ્યો દેખાડવા માંગીશ અત્યારે જે રીતે અત્યારે સ્કૂલો ખાતે તકેદારી આપવામાં આવી રહી છે અને જે રીતે બાળકો અભ્યાસ કરાવતો હોય તે સમયે કોઈને શરદી ઉધરે કે તાવ હોય તેવા બાળકો માટે અત્યારે કહી શકાય કે અલગ વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે ખાસ કરીને જો વાત કરીએ તો જે રીતે અત્યારે શિક્ષકો હોય છે તેના દ્વારા પણ તકેદારી હાથ ધરવામાં આવી રહી છે જે રીતે બાળકોને આ જે રોગ છે તે ક્યાંક ને ક્યાંક અસર ન કરે તે માટે જ આ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે જે રીતે રાજકોટ સહિત સૌગ્ર સૌરાષ્ટ્રમાં આજે સ્વાઈન ફ્લુનો કેર છે તે હાહાકાર મચાવી રહ્યો છે તેને કારણે જ અત્યારે કહી શકાય કે સરકારી શાળાના બાળકો છે તેમને અત્યારે જે અલગ રાખવાની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે એટલે જે રીતે તેઓ માટે પણ સ્પેશિયલ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે ને બાળકો દ્વારા પણ કહેવામાં

બાળકોને કહેવામાં આવે છે કે ભાઈ તમે છે એ તકેદારી રાખો મોઢા ઉપર છે ખાસ માસ્ક બાંધીને રાખો કદાચ કોઈ બાળકને કોઈ ક્લાસરૂમની અંદર શરદી ઉધરસ જો દેખાય બે દિવસ એવું લાગે તો તરત જ એઝ એ પ્રિન્સિપાલ તમારે લોકોએ મને જાણ કરવાની અને હું તરત જ એની અલગ વ્યવસ્થા કરું છું બાળકોને અલગ ક્લાસની અંદર બેસવા માટે અને એમના વાલીને ખાસ જાગૃત કરીએ ઘરે જાય ત્યારે પણ લિક્વિડથી પોતાના હાથ છે એ ખાસ સાફ કરી પાંચ મિનિટ સુધી એ હાથ છે એ લિક્વિડથી સાફ કરી અને પછી જ પોતે જમવા બેસે પછી જ પોતાના ઘર મેમ્બરને મળે આવી બધી તકેદારી અમે સાહેબ અહીંયા રખાવીએ છીએ અને બાળકોને પણ આના માટે થઈ અને સતત એલર્ટ રાખીએ છીએ કે ભાઈ અત્યારે ઠંડીનું વાતાવરણ છે આમાં સ્વાઇન ફ્લુ છે એ ખૂબ જ કેર વર્તાવે છે તો આપણે એના માટે અવેરનેસ રાખીએ જાગૃતિ રાખીએ એવું ખાસ મારું માર્ગદર્શન હોય છે

જેમ કે સ્વાઇન ફ્લુ ના દર્દીઓ હોય તેને આપણે આપણાથી દૂર બેસાડવા જોઈએ કોઈ પણ જગ્યાએ ભીડભાડવાળી જગ્યાએ જવું હોય તો આપણે માસ્ક પહેરવું જોઈએ અને સ્વચ્છ રહેવું જોઈએ અસ્તુ જે ચોક્કસથી જે રીતે અત્યારે કહી શકાય કે જે શાળાની જે કહી શકાય કે તકેદારી લેવામાં આવી રહી છે અને સરકારી સ્કૂલ નહીં સમગ્ર અત્યારે જે રાજ્યોમાં સ્વાઇન ફ્લુનો કેર વર્તાઈ રહ્યો છે તેના દ્વારા શિક્ષકો અને બાળકો અત્યારે ક્યાંક ને ક્યાંક ચિંતિત બની રહ્યા છે જી બિલકુલ શનિ આપનો આભાર સમગ્ર માહિતી આપવા માટે તો રાજકોટમાં સ્વાઇન ફ્લુનો કહેર જે દિવસે દિવસે વધી રહ્યો છે તેના માટે તંત્ર પણ હવે સજાગ બન્યું છે અને શાળા કોલેજમાં પણ આ અંગે માહિતી આપવામાં આવી છે